જ્યારે કોઈ 5-7 વર્ષનું બાળક, 8 વર્ષનું બાળક, 10 વર્ષનું બાળક બરોબર સમજણું થાય, જ્યારે આ દુનિયાને પોતાની આંખોથી મંડે જોવા, ત્યારે એની ભીતર અનેકો પ્રશ્ન જન્મ લેતા હોય છે. અનેકો પ્રશ્ન એની માને એનો દીકરો પૂછતો હોય છે, માં આ લોકો બધાએ મને કેમ રોકે છે ત્યાં જવા માટે. એક દીકરી એની માને પૂછતી હોય, માં અમે એવા કયા પાપ કર્યા છે કે અમારે રોજ આવા ભોગનો શિકાર બનવું પડે. એ રોજ જી 10-10, 12-12 વર્ષના દીકરાઓ રોજ એની અપેક્ષાઓને ઈચ્છાઓને મારે છે અને રોજની ઘટનાઓ જોઈ છે. પણ હામે તો આદેશ છે કે તમારે આયા સૂર્ય માથે તપે ને તઈ જ નીકળવાનું છે. તમારે ઉગતા પોરને આથબમાં પોરે નીકળવાની તમને મંજૂરી નથી, કેમ કે તમારા ઓછાયોને અડીને પણ અમે અબડાઈએ છીએ. એવી એક એક પરંપરાએ પોતાની ઈ પ્રકાષ્ઠાઓ છોડી દીધી છે. પણ ક્યાંક અમારે ઇતિહાસના પડની અંદર અમારી અંદર વેદનાઓ બોલે છે. ઘટના આજ જે બિરદાવવા માટે, આજ જે ઘટના ને યાદ કરવા માટે એવડો સમાજ આજ આ ગુજરાત ને પણ ભારતભરના તમામ રાજ્યોના તમામ જિલ્લાઓ તમામ તાલુકાઓ એક રંગે રંગાવવા માટે, એક ઘટનાની યાદ કરવા માટે આજ 202 વર્ષ પહેલા બનેલી ઘટનાને બિરદાવવા માટે એકત્રિત થાય છે. હવે ઘટના એ પરની એક દિવસની ઘટના નહોતી, એક દિવસની ઘટના નહોતી, પણ ભૂતકાળના ઘણી વેદનાઓ એની ભીતર આકાર પામીને બેઠી હતી. કારણ કે અમે રોજ એકલવ્ય બન્યા, હે અમે રોજ એકલવ્ય બન્યા. હજી અમારા ભાષામાં હજી એવા ઘણા બાર ઘણા તર્કટોની અંદર અમે અમે સંતાડીને રાખેલા છે. અમે રોજ હારા હારા વીરવર યોદ્ધાઓને અમારા બાણના માથા ઉપર ચડાવી શકીએ એવી ક્ષમતાઓ છે. પણ રોજ અમે અમારી આંખો ખોલીએ ને તો દ્રોણદેવ અમારી આંગળે અમારા અંગૂઠા માંગવા માટે બેઠા છે, અમારા આંગળે અમારા અંગૂઠા માંગવા માટે બેઠા છે. એ વેદના કે અમને આ સમયગાળાની અંદર અમારીમાં ક્ષમતાઓ ઓછી છે એવું તો છે નહીં, હાડોહાડ અમે ક્ષમતાઓથી ભરેલા છીએ. પણ પરીક્ષા અમારી જ કે અમારી જ કે બને છે એવું, કેમ કે જો આંખો છે તો સપના તો જોશે ને, કાન છે તો સાંભળશે તો ખરું ને, જીભ છે તો બોલશે તો ખરી કે નહીં. પણ એ તમારું નક્કી કરે કે આજ તારે સાંભળવાનું ને આજ તારે બોલવાનું. એ વેદના તમારાથી સહન થાય કેટલા વર્ષ, કેટલા વર્ષ થાય. ઘટના ઇતિહાસના પરમાથી આકાર પામી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 31 ડિસેમ્બર 1870 ની ઘટના, 31 ડિસેમ્બર 1870 ની ઘટના રાતના 8 કલાકે એક આખું સૈન્ય ભેગું થયું છે. આખું સૈન્ય કેમ કે એને બદલો લેવો છે. તું અમને નક્કી કરીશ કે અમે ક્યારે નીકળીએ, તું અમારી ડોકમાં કુંડા બાંધીશ, તું જળના બાંધીશ, અમારી હામે અમારી બેન દીકરોની તો આબરૂ લૂંટીશ. એ વેદનાઓ એની શમશીરને પીવા માટે બેઠી થઈ છે. એ કોઈ એક દિવસની ઘટના નહોતી, આદિકાળની એના ઉપર એક એક કયો ને કે ઇતિહાસના પન્નામાં એના એની આંખની અંદર આખો 5000 વર્ષનો એ મહારોની લોહીની અંદર જે રક્ત કણો હતા એ 5000 વર્ષની અંદરથી બોલતા હતા કે અમને આ વેદના અમારા ભીતર હળગી છે. ઘટના બની છે 31 ડિસેમ્બર 1870 ના રોજ 500 મહાર સૈનિકો ભેગા થાય છે. 500 મહાર સૈનિકો. હવે આ બાબતને જોઈ સાંભળવા જેવી વાત છે સાહેબ. અત્યારે જે કડકડતી ઠંડીનો તમે સામનો કરી રહ્યા છો, ઓ બહુ ઠંડી લાગે છે, અહીંથી વાર ન જવાય, ઘણા આ ઠંડીને કારણે ઘેરે જ રહ્યા હશે, એને તો આમે ઘેરે જ રખાય, તાળું મારી ન ભાઈ કોઈથી કઢાય જ નહીં બહાર, હા એને પછી બહાર નીકળાય જ નહીં.
પોતાની ચાર દિવાલોની વચ્ચે સુરક્ષાઓ સુનિશ્ચિત કરતા એ સમાજોને સમજવા જેવી વાત છે. એને ટાયર્ડ લાગે છે. આપણા વખત નો એક કાદો ઓઢી બેઠા છે, કેમ કે ટાઈટ છે ને, મૂકે નહી સાહેબ, હાજા ગજરાવી નાખે એવી ટાઈટ. ત્યારે એને પહેરવા તો પૂરા લુગડાય નહોતા સાહેબ, અને આવી ટાઈટ હતી. આજ રાત 31 ડિસેમ્બર 1870 રાતના 8 કલાકે 500 મહારો નેતૃત્વ કરે છે અંગ્રેજ ઓફિસર સ્ટોટન, એનું નેતૃત્વ કરે છે. આદેશની રાહ જોઈ છે, પણ કદાચ ને એ 500 મહારો માંથી ભીકના કેમ કે કદાચ ને આજ અંગ્રેજ ઓફિસર આપણે કદાચ ને હુકમ ન કરે ને યુદ્ધ નું, તો પેલા તો આને મારવો છે, પછી ગામને મારવા નીકળવું છે. પેલા તો આને એમ કેમ કે અંદરથી વેદના બોલે છે, માન તક મળી છે અમને અમારા ઇતિહાસના પરની અંદર આ રમત માંડવા માટેનો આજ નક્કી કરીને જ ઘરેથી નીકળી ગયા છે. એમની કે મરશું કે કરશું, એમની કરશું પછી ભલે મરશું, એ ઘટનાથી નીકળ્યા છે. હવે એ ભીકનાક વાટ જોઈને બેઠો છે, સમાચાર મળે છે ઉડતા 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 અંગ્રેજ ઓફિસર ને કે 28,000 નું પેશવાઈ સૈન્ય કે જેની અંદર 5,000 તો મલ છે, જેની અંદર અડધો રજ સૈનિકો ઘોડેસવાર છે, જેની અંદર 8,000 તો તોપચી છે. તોપચી એટલે કોણ? જે તોપ ચલાવે એટલી તાકાતનું સૈન્ય હાલ્યું આવે છે, પેશવાઈ સૈન્ય. આકુને ડાખવું પડે એવું સૈન્ય હાલ્યું આવે. અંગ્રેજ ઓફિસર તેથી ધ્રુજી ગયો કે ખરેખર આ આ શક્ય છે. હવે સાંભળવાની ઘટના કે વાત એમ ઉડતી ઉડતી આવે એટલે અંગ્રેજ ઓફિસર કહે છે, મારોને કહે છે કે સામેથી આવું સૈન્ય આવે છે. અને તેથી મહારના સેનાપતિઓ એને કહે છે, હની નાક એને કહે છે, ભીક નાક એને જવાબ આપે છે કે ભલે એની સેનામાં 28,000 નું સૈન્ય ભલે હોય, ભલે એટલા ઘોડેસવાર હોય, પણ એના ભાથામાં એનું સોમાન હણી લઈને એવા માણસો નથી. ભલે એની એટલી 28,000 પેશવાઈ સેના ભલે હોય પણ એને અમારા જેટલી એના ભાથામાં વેદના નથી. ભલે એનું 28,000 એનું સૈન્ય લઈને નીકળી આવ્યા હોય, પણ એની નાંગી તલવારમાં એટલી તાકાત નથી કે આજ મહારના માથા વાઢી લે, આજ મહારના માથા વાઢી લે. એમ પડકારીને કહે છે અંગ્રેજ ઓફિસર, કહે છે કે આ કેમ આમ વેદના, પણ અમારી અંદર 5,000 વર્ષની ભભકેલો અગ્નિ અંદરથી બહાર આવીને બોલે છે. અરે પણ આ કડકડતી ઠંડી, પુના શહેર, સરૂર તાલુકો, ન્યાથી આવતું ભીમા કોરેગાંવ, ભીમા કોરેગાંવ, કોરે એનો શબ્દ મહારાષ્ટ્ર મરાઠી કે મારવાડી શબ્દની અંદર કોરે એટલે કે કિનારે આવેલું, એટલે કે ભીમા નદીને કિનારે આવેલું ગામ, એટલે નામ પડ્યું ભીમા કોરેગાંવ. ઈ ગામ હવે ઈ છે ક્યાં? તો કે આ પુના, પુનાથી તમે સરૂર તાલુકો અને પુનાથી બરોબર 21 કિલોમીટર ના અંતરે આવેલું ભીમા કોરેગાંવ. આ લોકો ક્યાં છે? આ તો પુનામાં છે, એથી 3 કિલોમીટર દૂર છે. રાતના 8 વાગ્યા છે અને ચર્ચાઓ થાય છે આવી કડકડતી ઠંડીમાં. એને હાલીન 25 કિલોમીટર નું અંતર કાપવાનું છે. એનો મતલબ એવો થાય છે કે 5 મિનિટે ક્યાંય આરામ લઈ નહીં શકે, એને ખોરાક મળશે નહીં, પાણી પીવાનો વેદ રહેશે નહીં, કડકડતી ઠંડી, અને કદાચ ને 12 કલાકનો સમય લે તો એને પૂગવાનું છે. જો એ કઈ વિહામો ન લઈને તો જ પૂગે. સાંભળવા જેવી ઘટના સાહેબ. 2500 મહાર, એમાં 260 ઘોડે સવાર છે, 12 જણા તોપચી છે અને બીજા પેદલ છે. સ્ટોટનને તો કહી દીધું કઈ વાંધો નહીં આપ, કેમ કે જે એ વેદનાઓ જોઈને અંગ્રેજ ઓફિસરે એનામાં હિંમત આવી કે કદાચ ના કંઈક ઇતિહાસ રચશે. એને હુકમ કરી દીધો, પણ 25 કિલોમીટરનું અંતર કાપવાનું છે.
રાતના 8 વાગ્યા છે, સવારના 8 એ પહોંચવાનું છે. અને ઈ હાલતી પકડી લીધી સાહેબ 25,000 25 કિલોમીટર નું અંતર, 500 મહારો હવે મેડું ધીમે 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 કાપવા. જરીક તરસ લાગે ને, તરસ લાગે તો અંદરથી અવાજ આવે, એય ભિકનાક, તારા બાપને આ લોકોએ પાણી પીવા નથી દીધું, આજ પાણી પીવા ઉભો રહ્યો તો કદાચને વેત નહીં રહે. બે ડગલા હાલે, વરી કોઈકને ભૂખ લાગે, કઈ તકલીફો થાય, ઠંડી લાગે, હની નાક ઉતર દે છે કે આ આજ જે વેદનાઓ છે એનો જવાબ દેવા જાય છે. આજ ન પાણી જોઈએ, ન ખોરાક જોઈએ, હે ઠંડી, હે કુદરત, તારે જેટલો પ્રકોપ આ ખોડિયા ઉપર વિતાવો એટલો વિતાવી લીજે. આજ આ તારી ટાઢની અસર આ મહારના ખોડિયામાં નહીં થાય, કારણ કે અમારી ભીતર 5,000 વર્ષની જે ગુલામી છે ને એની આગ અમે અમારા ભીતરની હરગાવી નીકળ્યા છે. માર્ગ દઈ દે અમને, માર્ગ દઈ દે. અને ઈ મહારો નીકળ્યા છે સાહેબ 25 કિલોમીટર નું અંતર, હાલતા 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 કાપે. સવારના 8 વાગી ગયા, સવારના 8 વાગી હજી તો ન્યા પૂજા તો હામે તો પેશવાઈ છે ને, પોતાની અંદર એક આ હું કરી લે એમ આ ભાવના હજી નથી થતું. કોણ છે, કેવો છે? તો કે આ ઈ હું કરી લે, હું છે હું, હજી ઈ છે ભાવના. હજી હજી કદાચ ને ક્યાંય કોઈ ઝઘડો થાય ને, ક્યાંય ઝઘડો તો પૂછે કોણ છે, તો કે આ ફલાણો. આ હવે ભાઈ મૂકની લે લે, ગળદિયા છે અમે, થાય છે ને. આ તો જીના સ્વાભિમાન મરી ગયા હોય ને ફેર નથી પડતો, અમારા જીવે છે કોઈ કરન તો અમને ખોખારો ભીતરથી આવે છે કે આના કરતા તો મરી જાવું હારું, આવવાનું સાંભળું, આ વેદના છે. હવે ઈ અને હું જે કહી રહ્યો છું ને, ઈ જેટલું તમે તમારી આંખથી મને જોઈ શકો ઈ સત્ય છે ને, એટલું જ હું કહેવા જઈ રહ્યો છું, ઈ સત્ય છે. આ કોઈ ગમગોલા નથી, ઇતિહાસના પરની અંદર આ તમામે તમામ, કેમ કે ઇતિહાસ જો કદાચ ને અંગ્રેજો ને કીર્તિ સ્તંભ ન મૂક્યો હોત ને તો આ ભૂલવી દે. ઈ એક હારા હતા, લ્યો અમારામાં મર્યા તો ઘણા પણ મરી ગયા, કોઈ વે લખ્યું નહીં. હા હકીકત છે, અંગ્રેજો હારા, એને લખી તો દીધું કે આ હતા, બાકી આની તો ભૂલવી જ દીધું, ભૂલવી દીધું. જય હો બારો. હવે 28,000 નું પેશવાનું સૈન્ય, એક બાજુ 500 મહારો નક્કી થાય છે, હણીનાક રાનાક. આ નાક કેમ પાછળ લાગે? આ હરેક સૈનિક ની પાછળ નાક લાગે છે, નાક. મહેન્દ્ર મોરીએ ઉપસ્થિત છે, કાન આપે આ શબ્દને, નાક શબ્દ. નાક એટલે કે નાક, જે નાગ વંશી પરંપરાઓથી જે લોકો આવે છે, જેનું મૂળ નાગ વંશથી બિલોંગ કરે છે, જેની રાજધાની નાગપુર હતી, જેની રાજધાની નાગપુર હતી, નાગવંશીઓ છે, એના વંશમાં જે જન્મેલા હોય એની પાછળ નાક લાગતું, એટલે આ તમામ સૈનિકની પાછળ નાક લાગ્યું. ભીકનાક, હનીનાક, હેરાતનાક, આ બધા જે સૈનિકોના હું નામ બોલું છું એની પાછળ નાગ શબ્દ છે, નાગવંશી છે, એ પુરવાર કરે છે. એ સૈનિકો નક્કી કરે છે, નાની 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 ટુકડીઓમાં મંડ્યા વેચાવા, કોક 15 જાય છે, કેમ કે અમને આ વર્ષોની જોયેલી વેદના હતી. 500 મહારો એમને કઈ કોઈ એમ નક્કી કરે કે આ કઈ રીતે થાય તો સાંભળજો, એ લોકો જાણતા હતા એમાં બરોબર 25-25, 10-10, 15-15, 20-20, 15-15 ની ટુકડીઓ બની, કોઈ ભાતમાં, કોઈ વરાહમાં, કોઈ આદહેરમાં, કોઈ જાડવામાં, બધા હિતાઈને બેઠા છે. અને જેવા પેશવાઈ આગળ આવે એટલે એ ટુકડી આવી જાય બહાર, અને નાંગી તલવારો જેમ ગાજરને મૂળાને કાપતી 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 હોહરવી નીકળી જાય, આવી ઘટના ન્યા બની સાહેબ, આવી ઘટના. જેમ હઠાઈભાઈ હાથમાં એ ચાકુ લઈને ખાટ 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 કરતી મને કાપવા, એવી રીતે જ્યાં નજર નાખી હજી તો પેશવા સમજે કે શું ન થયું, તો ઝાડમાંથી ભાલમાંથી નીકળે 15 જણા, અને જે એમ ગાજરને મૂળાને કાપતા 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 કે વેદના બોલે છે, અમે મરવા જ નીકળ્યા છે, આજ આ ધરતીમાં અમારો ઇતિહાસ લખવો જ છે, અમારે સાબિતી આપવી જ છે કે અમે આજ લોહીના છીએ.
હવે આ યુદ્ધ હાલતું 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 એના નિર્ણાયક તબક્કામાં આવીને ઊભું છે. નિર્ણાયક તબક્કામાં હે માં, સાંભળવા જેવી વાત. હમણાં જયારે આ શૌર્ય રથ માંગરોળ આવ્યું ત્યારે કાબિલ મિત્રએ બહુ સરસ વાતો માંગરોળની ધરતી ઉપર મૂકી અને એ શબ્દને દોહરાવતા મને આનંદ થશે. બાબા સાહેબ જયારે, સાંભળજો તમામ, બાબા સાહેબ જયારે સ્કોલરશીપ મેળવી અને બીજા યુવાનોને વિદેશમાં ભણવા માટે જયારે મોકલ્યા ને ત્યારે વિદેશમાંથી ભણીને આવ્યા એટલે અમુક હગા વગે થઈ ગયા જેની ગારું હજી અમે ખાઈએ છીએ. કે મુજે ધક્કા પઢે લીખે લોકોને દીયા એ હજી અમે ખાઈએ છીએ. અમુક કળી ખાતે ભાગી ગયા હતા તો બધા હાવ તહી યુવાનો હતા. તહીં હારામાં અમે અમે સીએ હારા એટલે કે હારા તહીં હોય છે, બાકી કપાતર ને કપાતર તો હજી છે. આ તો સપાતર ના જી હાઈ વાય તો છે, એ તો અમે એ વાત બેઠા છે. પણ ગાળું તો બધાને પડે ને સાહેબ, એક વસ્તુ છે. હવે બની એવું કે એ લોકોએ બાબા સાહેબને જે સારા માણસો હતા એની આવીને કીધું કે અમે ભણી લીધું, હું ડોક્ટર બન્યો, હું વકીલ બન્યો, હું એન્જિનિયર બન્યો, પણ અમારે કરવાનું શું, શું કરવાનું અમારે, એવી વાત આવી. ત્યારે બાબા સાહેબે કીધું તમારે કંઈ નથી કરવાનું, તમારે જ્યાં આ સમાજની વસ્તી છે ને એની વચ્ચે જવાનું છે અને તમારી ઓળખાણ દેવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. તમારે માત્ર ને માત્ર વસ્તીની વચમાં જવાનું છે અને કહેવાનું છે. કારણ શું, શા માટે બાબા સાહેબે એવું કીધું તમારે કે વસ્તીની વચમાં જવાનું છે, શા માટે? સાંભળજો માં, જવાબ આયા છે. કારણ કે બાબા સાહેબ કહે છે કે આ લોકોએ કોઈ દી એન્જિનિયર જોયો જ નથી. તમને જોઈને નક્કી તો થાય કે આવો એન્જિનિયર હોય. તમે એની વચ્ચે જશો ને કહેશો કે હું ડોક્ટર છે તો આનંદમાં આવશે કે કઈ વાંધો આ ડોક્ટર તો આવો ડોક્ટર બધું જોઈ શકે એમ. આ જે ઘટના હું તમને કહું છું ને એ એ ઘટનાનો તાજ એ છે કે જ્યારે કોઈ ડોક્ટર એ આ પછાત વસ્તીની વચ્ચે આવીને એમ કહેશે કે હું તમારો સમાજનો છું અને હું ડોક્ટર છું, ત્યારે આ માતાઓને ખબર પડશે કે ડોક્ટર આવો હોય ને. ત્યારે કોઈ માતા એના દીકરાને પૈપાન કરાવતી હશે ને તો કદાચ ને મનમાં નક્કી કરી લેશે કે મારો આ ધાવે છે ને એને મારે ડોક્ટર બનાવવો છે. આહ નીકળી જાય ને, એક 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 નિશાન લાગી જાય ને, એ માટે તમારે વસ્તીની વચમાં જવું છે. એટલે આજ દિન તમામ માતાઓ, આજ જે ઘટના કાથડ કહી છે ને ભીમા કોરે ગામની, એને એટલી તાકાતથી સાંભળજો અને એ સુરવીરતાના પાઠ તમારા દીકરાને ભણાવજો. જો તમે તમારું ભવિષ્ય ઈચ્છો છો ને તો આજ પાઠ એને ભણાવજો, આજ વેદના એને ભણાવજો. વાત આગળ વધારતા નિર્ણાયક તબક્કામાં યુદ્ધ પહોંચી ગયું છે. હવે તો આર પારની લડાઈ થઈ છે. પેશવાઓને ખબર પડી ગઈ છે, હે પેશવાઓને ખબર પડી ગઈ છે કે આ ભૂખી તલવારો, આ નાંગી તલવારો આજ અમને જીવવા નહીં દે. ધીમે 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 ચાર પાંચ છ સાત રાતના આઠ વાગ્યા બાર કલાકથી યુદ્ધ હાલે છે. સાંભળજો તમે, કડકડતી ઠંડી, રાતના 31 ડિસેમ્બર 1870 રાતના 25 કિલોમીટર કાપી હવારના 8 વાગે યુદ્ધ આવ્યું. રાતના 8 વાગે છે, 12 કલાક વાગી છે, પણ એ તલવારો પોરો નથી ખાતી. કારણ કે એ લડાઈ એ પેટની નહોતી, સ્વાભિમાનની લડાઈ હતી, સ્વાભિમાનની લડાઈ હતી. 13 કલાક સતત યુદ્ધ હાલે છે. હવારના 8 થી રાતના 8 વાગી ગયા. અંધારાનો લાભ લઈ અમુક મહિના ભાગવા, અમુક મહિના ભાગવા કે ભાગીએ. ગોપાલ ગોખલે ને ભાગતા જોઈ ગયો હરણી નાક કે આ ભાગે છે, આ ભાગે છે, અંધારાનો લાભ લઈને ભાગે છે. પણ એ હાર મૂકે ક્યાંથી, આને થોડો ભાગવા દેવાય.
અને વાહે દોટ મૂકી, વાહે દોટ મૂકી હણી નાખવે, એને મસટ મારી નેઠો પસાડી, અને જેમ આમ તલવાર માથે મૂકીને સાંભળજો આપ, આ મહારના તાકાત કેવી હતી, એને આમ ઝટકો મારવો નતો પડતો, હાથમાં તલવાર લઈને માથે મૂકી દીને તોય હોહરવી ઉતરી જતી સાહેબ, એટલી તાકાત તો એટલી ના એના હાથમાં હતી. હવે એ મને હમણાં ડોક્ટર જયંતિ માકડીએ બેઠા છે, મને એને યાદ કરાવ્યું હતું કે આ લોકોને અંગ્રેજોને કેમ ખબર પડી આ સેનામાં ભરતી કેમ કરવા. સાંભળજો ઘરનો જ પ્રસંગ છે, કે કેમ ખબર પડી કે આ મહારો આવા આવા મજબૂત બાંધાના છે, આ લડી શકશે, એ ખબર કેમ પડી. સાંભળજો, ગામમાં કોઈ ઢોર ઢાકર મરી ગયું હોય તો એને લેવા માટે જતા ને, એને લેવા માટે જઈ, ત્યારે કોઈ સાધન સામગ્રી તો હતી નહીં, તો લઈ આવવા માટેનું સાધન શું, તો કે આડી એક ખંભો તમારો હોય, એક વાહે આવે એનો ખંભો હોય, વચમાં ઢોરને બાંધી દીધા હોય પગ અને ટીંગાડીને લઈ જતા હોય. તમને તાદસ બતાવવામાં આવીએ તો જે ઓલા અમુક અમુક પિક્ચરમાં ઓલા બલી દેવા માટે લઈ જાય છે, હલ્લા હો કરતા ટીંગાડી, તમને આ ચિત્ર ચોખ્ખું થઈ જાય. બસ આમ લઈને આવતા, એમાં એક વખત જોયું એક અંગ્રેજ ઓફિસર જોઈ છે કે અઢી ખાંડીનો બળદ એક આડીમાં તણે જ મહાર ઉપાડીને જતા હતા, અઢી ખાંડીનો. હવે બળદની હાઈટ જોઈ તો 5.5-6 ફૂટ તો એની હાઈટ હોય, પછી નો ઉપાડો તો 1/2 ફૂટ હેઠે રહેવું જોઈએ, તો એ લાંબા કેવી રહી છે. અઢી ખાંડીનો બળદ આડીમાં લઈ અને તણે મહારું હાલા દે, તો ઓ હો આ માટ્યું તું, નક્કી થઈ ગયું કે આ જ લડે. એ માં અમે એવડા મોટા થતા, જેથી અમારા ખાવામાં ધાન નહોતું ને તેથી અમે એવડા લાંબા થતા, જેથી અમને કોઈ પાસે ઉભા નહોતું જતું ને તેથી અમે એવડા લાંબા થતા, જેથી અમને અમારે હમણાંથી બધા આ કોળિયું ને ઝડિયું બાંધતા ને તેથી અમે લાંબા થતા. પછી તમે અમને શું ખવડાવ્યું, હવે તો 4 ફૂટ જ ખવરાવો, તમે એને કુરકુરિયા ખવરાવો, ચટાકા પટાકા ખવરાવો, પાણી પૂરિયું ખાવ, દાબેલિયું ખાવ, એ જ ખવરાવાય. થાય ગલગોટા ને ભંભૂટા જેવા એવડા એવડા. અમારા ખોરાક તો જો કર્યા, પાછી એમ કે હવે બીજા બાબા સાહેબ ના નો જ આવે ને, બાબા સાહેબ ની માં કઈ માવો ખાતી હતી, બાબા સાહેબ ની માં ધૂણતી હતી, બાબા સાહેબ ની માં જીનીતી ની કરતી હતી, ન થાય આવું કઈ નહોતું. આ તમે કર્યું, તમે માં છે, હારા વિચારો નું વાવેતર થાય. રોજ રાતના ચણાને મગ પલાળીને હવારના દીકરાને મુઠ્ઠી એક ખવરાવો, આ તો બહાર સાયન્સમાં આવે ને તો અહીંયા ગોતવા જાય પિસ્તા બદામ, કિલો કિલો ખવરાવી દે, કિલો કિલો બહાર સાયન્સમાં છે, બહાર સાયન્સમાં છે. અમારો મદિરાવાળો હારો ની વગર પિસ્તા રટા જીવો છે, હકીકત છે. એટલે કહેવાનો મતલબ કે આ દ્રશ્ય જેથી જોયું ત્યારે નક્કી થયું કે આ યુદ્ધ લડી શકે. એક બાજુ એની શક્તિ, બીજી બાજુ એનું સ્વાભિમાન, ત્રીજી બાજુ એની વેદના, અને ઈ બધી ભૂખી તલવારો, નાંગી તલવારો, ઈ આ 1 જાન્યુઆરી 1818 માં ભીમા નદીને કાંઠે માર માર કરતી દોડી, તેથી ભીમા નદીનો આ કાંઠો હતો ને, આ કાંઠો હવા પડ્યું ને તો પેશવાને રખડાવતા, રદડાવતા, હકડતા, ઉદડાવતા છે, ભીમા નદીના ઓલે કાંઠે લઈ ગયા, ઓલે કાંઠે. તયથી શબ્દ આવ્યો કે હામે કાંઠાવાળા, કેને હામે કાંઠાવાળા, આ તયથી આવ્યો. 28 તમે આ તમારી પાસે મોબાઈલ છે ને, મોબાઈલ આ 56 ની છાતી કીને કહેવાય, 56 ની છાતી કીને કહેવાય. આ તમે મોબાઈલ કાઢો, એમાં લખો 28,000, એને ભાંગા કરો 500, કાઢો તમે અંદાજ આવી છે, 28,000 કરો ભાંગા 500 કરો તો સામે 56 આંકડો આવે, એ 56 ની છાતી તેથી મહારોની હતી, ત્યાંથી 56 ની છાતી આવી. ભાઈ બાકી હોય ક્યાંય 56 ની છાતી ન હોય,
એક એક વે 56 ને રદરોડી નાખ્યાતા ને આથી શબ્દ આવ્યો 56 ની સાથે. હવે ક્યાં ફૂગ્યો? તમારું ક્યાં ક્યાં ફૂગી ગયું? તમે ન્યાને ન્યા, તમે ન્યાને ન્યા, બાકી ફૂગવાનું તો ઘણી ઠેકાણે ફૂગી ગયું. લ્યો, ઇતિહાસના એ પન્નાની અંદર એ પહેલી જાન્યુઆરી 1818 એ લોકોને ખબર છે કે આને તેદી તક નહોતી આપીને, આને તેદી તક નહોતી આપીને તોય 28,000 ને આને કાપી નાખ્યા. અને તક આપવામાં આવે તો શું કરે? આ એને ખબર છે એટલે હજી સુધી નથી દેતા. એકને દીધી, એકને તક દીધી. દીધી હું લીધી, દીધી હું તે તક તક ક્યાં દીધી? લીધી આ માથે ગરચારો મૂકીને લીધી. કોણ લખે? લખશે કોણ? પૂરું નહીં થાય ભેરું. આંધ્રા ભીત થઈ ગયા હતા. ઓ ગોતો ગોતો કાળી મિલિટરી ક્યાં ગઈ? કાળી મેં ગોતવા જવા પડ્યા. પાછો તો તક દીધી. તક હું તું ટિકિટ નહોતો દેતો. ઇતિહાસ આ રક્તોથી ભરાયેલું છે. અને એ ઘટના એટલે પહેલી જાન્યુઆરી 1818 સ્વાભિમાનની લડાઈ. સુરવીરતા એટલે હાથમાં, અને હાલની જે વ્યાખ્યા કરીએ તો સાહેબ પોતાનામાં તર્ક બેઠું કરવું ને એ એક સુરવીરતા છે. પોતાની અંદર જ્ઞાનને પેદા કરવું એ એક સુરવીરતા છે. કોઈની બેન દીકરીને હીણ નજરે ન જોવું ને એ એક સુરવીરતા છે. પોતાની જ્ઞાતિનું ગૌરવ લેવું એ એક સુરવીરતા છે. પોતાનો ઇતિહાસ તાકાતથી મૂકવો એ એક સુરવીરતા છે. અને પોતાના સંતાનમાં આબાદ કરી પરંપરાના બીજ વાવવા એ એક સુરવીરતાનું કામ છે. માં એ એક સુરવીરતાનું કામ છે. નબળા માણસો જે પીતા ફરે ને કોકના દોગલા નિવેદનોથી પિતા ફરે, એ કોઈ દી આંબેડકર વાદીને જન્મ ના આપી શકે ક્યારેય નહીં. જેની અંદર અંધશ્રદ્ધાઓ ઘર કરીને બેઠી હોય ને એને જય ભીમ બોલવાનો અધિકાર નથી, નથી, નથી. અને જે ડબલિયા છે એને તો હાવ નથી. ન હોય ન, અમે હજી કુટાઈએ તારી હાટું. તો આ ઘટનાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કુસુમ મેઘવાળ ની બુકમાં અંકિત છે ઇતિહાસ. કોણ કે વિશનવે ક્યાંથી વાત કરી, વિશનવે ક્યાંથી વાત કરી? તો આ કુસુમ મેઘવાળ ની બુક છે. એને શા માટે આ બુક લખી? તો એટલા માટે લખી કે ગયા વર્ષે જ્યારે આ ભીમા કોરેગાંવ ની અંદર આ ઉત્સવ ઉજવાતો હતો ત્યારે રમખાણો થયા, તકલીફો થઈ, ત્યારે કુસુમ મેઘવાની હાજર હતા. એને જોયું કે આમ કેમ, એટલે બધો ઇતિહાસ ગોતી ગોતીને એને મૂક્યો છે. જેટલો મારે જાહેર મંચ ઉપરથી મૂકી શકાય એટલો મેં મૂકી દીધો છે. બીજો ઘણો ઇતિહાસ છે એમાં, એટલે નામ આપું છું કુસુમ મેઘવાળ ની બુક ભીમા કોરેગાંવ વાંચજો. બીજો ઇતિહાસ તમે યુવાનો એમાંથી શોધજો, કેમ કે ઘણી ઘણી બાબતો એવી છે કે જાહેર મંચ પરથી તમે ન પણ કહી શકો. જેટલી વાર્તા આપી શકાય એટલી કાથડ આપે જ છે. અને બીજો ઇતિહાસ યુવાનો એ પન્નામાં ખોળજો. તો આ અમીરતનો એવો ઇતિહાસનો ગર્વ લઈ શકાય એવો પ્રસંગ. ત્યારે જેને કષ્ટ વાટને હે યુવાનો, આજ એક પ્રણ લેજો. સુરવીરતા ત્યારે જ જન્મે
જ્યારે ઇતિહાસના પન્નાની આંખોમાં અંકિત થતા હોય. દાતારી તો જ જન્મે ભીતર કઈક તત્વ પડેલું હોય અને જ્ઞાન તો જ પ્રગટે જો તમારું વાંચન હોય તો. આ તમામ તર્કસંગતો બાબતો ભેગી થાય તો જ તમે અને હું કંઈક કરી શકીએ. માટે તમામ યુવાનોને મારી ભલામણ છે, વાંચજો ઇતિહાસને, અંદર બધાય પ્રશ્નના જવાબ તમને મળશે. બાબા સાહેબના જીવન પર્યંત સુધી જે બુકો લખી છે એની અંદર જ આપણા જવાબો છે અને એમાંથી જ આપણે આપણા જવાબો મળશે.